જેમ બે વિદ્યાર્થી મિત્રો, જેમ બે ગ્રુપ ઓફ સ્કૂલ ની YouTube ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડિયો લેક્ચર માં આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન વિશે અભ્યાસ કરશું. આપણે ગયા લેક્ચર માં ધોરણ 9 સામાજિક વિજ્ઞાન માં ચેપ્ટર નંબર 8 ભારત નું રાજ્ય બંધારણ અને તેના લક્ષણો માં જોયું. તો પહેલા તો આપણે બંધારણ જોયું. બંધારણ કોને કહેવાય કે દેશને સુવ્યવસ્થિત ચલાવવા માટે જે નીતિ નિયમ નું ઘડતર કરવામાં આવે છે એનો એક વ્યવસ્થિત દસ્તાવેજ અથવા તો લેખિત દસ્તાવેજ છે તેને આપણે બંધારણ કહેશું. પછી ભારતનું બંધારણ કેવી રીતે ઘડાણું કે જ્યારે આઝાદીનો સમય હતો, આઝાદી મળવાની હતી ત્યારે અંગ્રેજી સરકારે, અંગ્રેજ સંસદે શું મોકલ્યું હતું, 2-3 સભ્યોની સંસદીય ટીમ મોકલી હતી. એને શું કરવાનું હતું કે આઝાદીનો રસ્તો શોધે, ભારતને આઝાદી કઈ રીતે આપશું અને ભારતનું બંધારણ ક્યારે ઘડવામાં આવશે. એટલે એને શું કર્યું કે એક બંધારણ સભાની સ્થાપના કરી. એમાં 389 જેવા શું હતા, બંધારણ સભાના સભ્યો હતા. એમાં છે સરદાર વલ્લભભાઈ પટેલ છે, કે જે મોટા મોટા નેતાઓ હતા બરાબર. પછી વિવિધ કોમના લોકો છે, જાતિના લોકો છે, લિંગના લોકો છે, પ્રાદેશિક લોકો છે, રાજકીય પક્ષોના લોકો છે, એ બધાનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સ્ત્રીમાં જોયું તો સરોજની નાયડુ છે, વિજયલક્ષ્મી પંડિત છે બરાબર. તેના અધ્યક્ષ, બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા, ડોક્ટર રામપ્રસાદ શર્મા બરાબર, રાજેન્દ્ર પ્રસાદ શર્મા, અને ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે બાબા સાહેબ આંબેડકરને રાખવામાં આવેલા હતા. બંધારણ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં ઘડાણું, 166 જેવી બેઠકો યોજવામાં આવી, બધા પાસાઓનું અર્થઘટન કરવામાં આવ્યું, બધા પાસાઓ વિચારવામાં આવ્યા, અમુક દેશના બીજા દેશોના બંધારણ પણ ચકાસવામાં આવ્યા, તેનામાંથી જે સારું એવું લેવાનું હતું એ પણ લેવામાં આવ્યું, કોપી કરવામાં આવ્યું બરાબર બાળકો. અને પછી 26 નવેમ્બર 1949 રીત બંધારણ સભામાં સર્વસંમતિથી બંધારણ શું કરવામાં આવ્યું, પસાર કરવામાં આવ્યું. અને 26 જાન્યુઆરી 1950 તેને બંધારણને અમલમાં મૂકવામાં આવ્યું. બંધારણ શું બની ગયો, કાયદો બની ગયો. અને ત્યારે ભારત દેશને પ્રજાસત્તાક દેશ જાહેર કરવામાં આવ્યું. તેથી આપણે 26 જાન્યુઆરીના દિવસે એક પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ, અથવા તો ભારતનો શું કરીએ છીએ, એક ભારત દેશનો એક તહેવાર ઉજવીએ છીએ. જેમ 15 ઓગસ્ટ છે એવી રીતે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ બરાબર. હવે બંધારણ ઘડાઈ ગયું છે, બંધારણનો અમલ થઈ ગયો. હવે બંધારણમાં શું શું આવ્યું છે, તેના લક્ષણો ક્યાં છે, તેના પરિબળો ક્યાં છે, તેનું મહત્વ શું છે એ આપણે જોશું બરાબર. તો પ્રકરણ નંબર 8 ભારતમાં રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો, તેમાં છે આમુખ. આમુખ તો પહેલાં કોને કહેવાય, આમુખમાં શું આવે બરાબર. તો જોઈએ આમુખ એટલે શું. તો આમુખ બંધારણનું પ્રારંભિક હાદરૂપ અને વિશિષ્ટ ધરાવતું તત્વ છે. આમુખ શું છે, પ્રારંભિક બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ ધરાવતું તત્વ છે. હાર્દરૂપ એટલે કે હૃદય. આપણે માનવીમાં જો વિશિષ્ટ લક્ષણ ધરાવતું હોય અને મહત્વનું કામ ભજવતું એવું તો હૃદય છે માનવી શરીરમાં. તો બંધારણનું હૃદય તરીકે શું યુઝ કરવામાં આવ્યું છે, આમુખને. કેને કરવામાં આવેલો છે, તો આમુખ એ બંધારણનું હૃદય છે એવું કહી શકીએ. અને વિશિષ્ટ ધરાવતું તત્વ છે, એક એને શું આપવામાં આવ્યું છે, તત્વ આપવામાં આવ્યું છે, નામ આપવામાં આવ્યું છે, કે એના વગર બંધારણ શક્ય નથી બરાબર. આપણું શરીર છે તેમાં લોહી વગર આપણું જીવન શક્ય નથી, આપણા શ્વાસ વગર આપણું જીવન શક્ય નથી, આપણે પાણી વગર જીવી શકતા નથી બરાબર, ખોરાક વગર જીવી શકતા નથી. આ બધા તત્વોથી આપણું શરીર બનવેલું છે. તો એક આમુખ પણ એક બંધારણનું મુખ્ય તત્વ છે, એટલે કે એના હાદરૂપ અને વિશિષ્ટ ધરાવતું તત્વ આપેલું છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે, બંધારણની શરૂઆત આમુખથી થાય છે. તમને છેલ્લે મેં જ્યારે કીધું છેલ્લા લેક્ચરમાં ત્યારે શું કહેવામાં આવ્યું હતું, કે સૌથી મોટો, સૌથી વિવિધતા ભરેલો બંધારણનો જો કોઈ ગ્રંથ હોય, બંધારણની કોઈ જો ચોપડી હોય ને સૌથી મોટું બંધારણ હોય ને એ પણ લેખિતમાં, તો એ ભારત દેશનું છે આખી દુનિયામાં. તો બંધારણની સ્વરૂપ, જે બંધારણનું પુસ્તક બનાવવામાં આવ્યું છે, જેને ઘડવામાં આવ્યું
આવ્યું ત્યારે એને લેખિત સ્વરૂપમાં ઢાળવામાં આવ્યું તેની શરૂઆતમાં એટલે કે જે પ્રથમ પેજ કહીએ છીએ કે જ્યાંથી આપણે ચોપડીની શરૂઆત થાય બંધારણના જે પુસ્તકની શરૂઆત થાય તો તેની શરૂઆતમાં શું આપેલું છે આમુખ આપેલું છે એટલે કે એક પ્રકારની અનુકમણિકા છે કે જોઈ શકીએ અનુકમણિકામાં આપણે કેમ ચેપ્ટર વાઇઝ ચેપ્ટર એકમાં આ ભણવાનું છે ચેપ્ટર બે ખાલી ચેપ્ટર નામ હોય ક્યાં પેજ ઉપર હોય અહીંયા એવું નથી પણ અહીંયા કેવું છે કે બંધારણની જે બંધારણ ઘડાણું એમાં ક્યાં ક્યાં મુદ્દાનો ક્યાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે એ બધું આમુખમાં લખવામાં આવેલું છે બરાબર તો આમુખથી બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે તો આમુખથી થાય આમુખમાં દર્શાવેલા શબ્દો પરથી આમુખ બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ થાય છે આમુખમાં બધા જ પ્રકારના શબ્દો દર્શાવી દેવામાં આવ્યો છે જેમ કે સર્વભૌમતા બિન સાંપ્રદાયિક સ્વતંત્ર બંધુત્વ તથા સ્વતંત્ર વાણી સ્વતંત્રતા બરાબર એવા ઘણા ખરા શબ્દો છે આપણે આમાં આમુખ જોશું ત્યારે એ શબ્દોથી શું કહી શકીએ છીએ કે આમુખ છે એ શું છે બંધારણનો આત્મા છે બંધારણનો આત્મા છે અમુક અમુક શબ્દ જ કહેવામાં આવ્યો છે આપણે કેમ ખાલી અનુકમણિકામાં ખાલી ચેપ્ટરના નામ જ આપ્યા હોય આપણે અંદર જઈને ચેપ્ટર ભણવાનું હોય એવી રીતે અમુકમાં ખાલી શબ્દો જ દર્શાવેલા છે એ શબ્દથી આપણે શું ખબર પડી જાય કે જો ભાઈ સ્વતંત્રતા તો ભારત કેવો દેશ છે સ્વતંત્ર છે કોઈ ઉપર સત્તા સ્થાપી શકે નહીં કોઈ એને ગુલામ ભારતીય દેશને કોઈ ગુલામ તરીકે સ્થાપી ગુલામ કોઈ માનવી કોઈની ગુલામી કરી શકતો નથી અથવા કરાવી શકે નહીં બિન સાંપ્રદાયિકતા એટલે કે શું બધા જ ધર્મોને કેવું છે સરખું સન્માન છે સરખો બધા જ ધર્મ કેવા છે સરખો છે કે ભાઈ હિન્દુ સૌથી ઉપર પછી મુસલમાન પછી શીખ એવી રીતે નહીં બધા કેવા છે સમાન તો એ શબ્દથી અંદર જે શબ્દ આપેલો છે એ શબ્દથી જે બંધારણનું ઘડતર કરવામાં આવ્યું છે તો એવું કહી દે શબ્દો પરથી અમુક બંધારણનું શું કહી શકાય આત્મા હોવાનો પ્રતીત થાય છે પછી આપણે આત્મા જોઈ લઈએ અત્યારે તમે તમારી સાથે તમારી બુક હશે તો ત્યાં ચેપ્ટર ચેપ્ટર જે આઠમું છે એને પાછળના પેજ ઉપર આમુખ આપેલું છે આમુખમાં જોઈએ તો લખેલું છે આમુખ ભારતનું સંવિધાન મેન હેડિંગ ભારતનું સંવિધાન આપણે કેમ બુક હોય ગુજરાતી ધોરણ 10 એવી રીતે ભારતનું સંવિધાન એમાં અનુકમણિકા અથવા તો આમુખ અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતંત્ર તંત્રાત્મક પ્રજાસત્તાક દેશ તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેને સર્વ નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય વિચાર અભિવ્યક્તિ માન્યતા ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા દરજ્જા અને તકની સમાનતા અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે એવી બંધુત્વ વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949 ક્યારે આપણે પસાર કરવામાં આવ્યું હતું રાજ્યસભામાં બંધારણ ક્યારે પસાર કરવામાં આવ્યું હતું 26 નવેમ્બર 1949 તમને ખબર જ હશે માક્સર સુદ 7 વિક્રમ સંવત 2006 આપણે જે દેશી મહિનો કહીએ અથવા તો આપણે જે દેશી કેલેન્ડર છે આપણું ભારતીય કેલેન્ડર છે તેમાં માક્સર સુદ 7 વિક્રમ સંવત 2006ના રોજ આથી આ સંવિધાન અપનાવી અને તેને અધિનિયમ કરી અમને પોતાની જાતને અર્પિત કરીએ છીએ આ બધું લખાણ કોને કર્યું હતું જે બંધારણ સભાના સભ્યો હતા એ લોકોએ ને એને શું આપેલું છે આ બંધારણ આપેલું છે આમાં ખાલી તમે મેઇન ટોપિક ખાલી બંધારણ આમુખ વાંચી લ્યો તો પણ તમને આખા ભારતના સંવિધાનની ભારતના બંધારણની ખબર પડી જાય છે પહેલાં તો બિન સાંપ્રદાયિક સાર્વભૌમ સમાજવાદી પાર્ટી ઓર સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતંત્રાત્મક તથા સર્વ નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય મળી રહે બરાબર પછી વિચાર અભિવ્યક્તિ માન્યતા ધર્મ અને ઉપાસનાની બધાને સ્વતંત્રતા છે કોઈ ઉપર શું છે પ્રેશર નથી બરાબર દરજ્જા અને તકની સમાનતા દરજ્જો બધાનો દરજ્જો કેવો છે સરખો છે બધાને તક નોકરીની તક છે બરાબર સરકારી નોકરી મેળવવાની તક છે તો કેવી છે બધાને સમાનતા પણ તમારામાં શું હોવી જોઈએ કેપેસિટી હોવી જોઈએ પ્રાપ્ત કરવાનો અને તેમાં સર્વમાં વ્યક્તિનું ગૌરવ રાષ્ટ્રની એકતા અને અખંડતાને સુદૃઢ કરે તેવી બંધુત્વ બધા ભાઈબંધ થઈને
ભારતની અખંડતા એકતાને શું કરવાની છે જાળવી રાખવાની છે એ વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ એટલે કે શું છે બંધારણ એટલે આ આમુખમાં જે બંધારણમાં જે જે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે એના શું છે મેન મેન ટોપિક કહી શકીએ અથવા તો શબ્દો કહી શકીએ છીએ હવે આગળ જોઈએ તો 1976 માં 42 માં બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી બિન સાંપ્રદાયિક રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રની અખંડતાનો સમાવેશ કરવામાં આવ્યો છે 1976 ના 42 માં 1946 એટલે કે 1949 થી લઈને 1976 સુધીમાં બંધારણીય સુધારામાં કેટલા 42 સુધારા કરવામાં આવ્યા બરાબર તેમાં પહેલા કેવો હતો ખાલી સાર્વભૌમ શબ્દ હતો સાર્વભૌમ શબ્દ હતો પછી સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો પછી બિન સાંપ્રદાયિક પછી રાષ્ટ્રીયની એકતા અને રાષ્ટ્રની અખંડતાનો સમાવેશ કરવામાં આવ્યો પહેલાં તો ખાલી સાર્વભૌમ જ શબ્દ હતો સાર્વભૌમ એટલે કે બધી જ જમીન બધા જ લોકો એક સમાન સાર્વભૌમ પોતાની પોતાના વ્યક્તિત્વ એ સરકાર બનાવી પણ શકે છે અને પોતાના મતથી સરકાર ગિરાવી શું સરકારને પાડી પણ શકે છે અને પાછી ચૂંટણી કરી નવી સરકાર બનાવી પણ શકે છે તો બધા લોકો છે કેવા છે સમાન છે ને પોતાની પાસે શું છે સત્તા છે એવો શબ્દ હતો ખાલી સાર્વભૌમ પછી સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો 42માં બંધારણ સુધારામાં સમાજવાદી શબ્દ ઉમેરો સમાજવાદી શબ્દ એટલે કે શું જે સમાજમાં લોકો હોય છે એની ગરીબી દૂર કરવાની એની રોજગારી દૂર કરવાની એની જે આવક છે એમાં વધારો કરીને ગરીબ અમીરની જે અસમાનતા છે એને સમાન કરવા માટે સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો એને સમાજવાદી કહેવાય બરાબર સમાજને કોઈ નીચો સમાજ રહી જવો ન જોઈએ બિન સાંપ્રદાયિક મેં તમને કીધું બધા જ ધર્મ કેવા સમાન રાષ્ટ્રીય એકતા જે આપણે તમે ધોરણ છઠ્ઠામાં તમે ભણી ગયા છે વિવિધતામાં એકતા લોકો અલગ છે પ્રદેશવાઇઝ બોલી અલગ છે વ્યવહાર અલગ છે ખાણું પીલું અલગ છે પહેરવેશ અલગ છે તો પણ બધા સાથે મળીને શું છે રાષ્ટ્રની એકતા જાળવી રાખે છે જ્યારે કોઈ પણ રાષ્ટ્ર ઉપર સંકટ આવે જ્યારે કોઈ આવી કોરોના જેવી બીમારી આવે ત્યારે રાષ્ટ્ર શું થઈ જાય છે એક સાથે થઈ જાય છે રાષ્ટ્રની અખંડતા જે રાષ્ટ્રીય એક છે એ જે આપણો ભારત દેશનો નકશો છે એ અખંડતા છે એને કોઈ ખોડ ખાપણ કરી શકે નહીં એને આપણે જાળવી રાખીએ એવો બધોને શું કરવામાં આવ્યો છે સમાવેશ શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ બધા શબ્દોથી બંધારણ ઘડવામાં આવ્યું છે બરાબર આના પરથી નીતિ નિયમો ઘડવામાં આવ્યા છે તો જોઈએ આપણે કઈ પ્રકારના નીતિ નિયમો છે આમુખ બંધારણના મૂળભૂત હેતુઓ ધ્યેયો આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે શું આપે છે આમુખ બંધારણમાં મૂળભૂત હેતુઓ છે બંધારણનો મૂળભૂત હેતુ ન્યાયનું પાલન કરવું બંધારણનો હેતુ મુખ્ય કયું છે કાયદાઓ ઘડે છે કાયદા પ્રમાણે લોકો ચાલે તો દેશ સુવ્યવસ્થિત ચાલી શકે તો એના હેતુઓ એનું ધ્યેય શું છે કે ભારત દેશમાં સમગ્ર દેશમાં શાંતિનું વાતાવરણ જળવાઈ રહે જે ગરીબ છે એને વ્યવસ્થિત આવક મળે જે રોજગાર છે એને વ્યવસ્થિત શું મળે રોજગારી મળે એ પ્રકારના નીતિ નિયમો છે એના આદર્શો તેમજ સિદ્ધાંતો એના સિદ્ધાંતો છે તમારા કોઈ સિદ્ધાંત હોય કે ભાઈ મારે એટલું આ જ હું કરી શકું હું એટલાથી એટલા સમય વાંચું છું એ તમારું સિદ્ધાંત કહેવાય એમાં કોઈ પણ ફેરફાર નહીં તો બંધારણના પણ અમુક સિદ્ધાંતો છે એને બધાને શું આપે છે વાચા આપે છે વાચા એટલે કે બોલી શકતું હોય એવું બરાબર આપણે કોઈ પ્રાણીને શું હોય તમે સ્ટોરીમાં વાર્તામાં સાંભળી હશે કે કૂતરાને વાચા આવી વાચા એટલે કે કૂતરો બોલવા લાગ્યો અથવા તો શું છે આમુખ એ બંધારણને બોલતું કરે છે કે તેના મૂળભૂત હકો બંધારણના મૂળભૂત હકો બંધારણના ધ્યેયો આદર્શો તેમજ સિદ્ધાંતો શું છે વાચા આપે છે બોલે છે શું છે આખા દેશમાં એ શું છે ફેલાયેલું છે પછી આગળ જોઈએ તો ભારતમાં કલ્યાણ રાજ્ય સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શો સિદ્ધ કરવા ઈચ્છે છે આમુખ શું કરે છે ભારતના જે કલ્યાણ રાજ્ય કેવું રાજ્ય કીધું છે ભારતને કલ્યાણ રાજ્ય કે બધા લોકોનું કલ્યાણ થાય કોઈને ન્યાય ન થાય કોઈને દ્વેષ ન થાય કોઈને અન્યાય ન થાય બધાનું શું થાય કલ્યાણ થાય એટલે ભારતમાં કલ્યાણ રાજ્ય સ્થાપવાના ઉચ્ચ ભાવનાઓ એટલે કે ઉચ્ચ વિચારો અને આદર્શોને સિદ્ધ કરતું આમુખ દર્શાવે છે આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે કોણ આમુખ
બરાબર આ મુખ દ્વારા બંધારણના ઘડવૈયાઓના માનસનો પરિચય થાય છે આ મુખ દ્વારા બંધારણના ઘડવૈયા આપણે જે 389 ઘડવૈયા હતા જે મોટા મોટા સરદાર વલ્લભભાઈ પટેલ છે જવાહરલાલ નહેરુ છે બરાબર રામ રાજેન્દ્ર પ્રસાદ છે પછી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર છે સરોજની નાયડુ છે બધાના જે વિચાર છે ઘડવૈયાનું માનસ એટલે કે વિચાર છે એનો શું આપે છે પરિચય આપે છે કોણ આ મુખ મુખમાં મેં તમને વાંચીને બતાવ્યું કે એમાં બધા જ શબ્દોનો આખા બંધારણનો જે અત્યારે ભારતની પરિસ્થિતિ છે બરાબર સર્વભૌમ સમાજવાદી બરાબર બિનસાંપ્રદાયિક રાષ્ટ્રની અખંડતા રાષ્ટ્રની એકતા બરાબર વિચારવાની સ્વતંત્રતા વાણી બોલવાની સ્વતંત્રતા બરાબર બધાને હકો સમાન એ બધું આમુખમાં આવી ગયું બરાબર તો આ બધું વિચાર કોનો હશે કે જે બંધારણના ઘડવૈયા છે એનું શું છે વિચાર છે એનું માનસ છે એનું મન છે એનું વિચારનો પરિચય થાય છે કેમાં આમુખમાં તો આમુખનું મહત્વ જોઈએ આમુખ શા માટે આમુખ તો શું છે એ જોયું હવે આમુખ શા માટે બંધારણ તો ડાયરેક્ટ આપણે શરૂ કરી શકીએ બરાબર ચોપડી હોય તો આપણે જોઈ શકીએ કે ભાઈ ચેપ્ટર નંબર 12મો પેજ નંબર 8 આપણે સહેલાઈથી શું 12 ઉપર ચેપ્ટર નંબર 12 ઉપર જઈ શકીએ એના માટે અનુકૂળિકા આવી છે પણ આમુખ શા માટે શું કામે આમુખ આપવામાં આવ્યું છે બંધારણના પુસ્તક ઉપર આમુખ શા માટે આપવામાં આવ્યું ફર્સ્ટ પેજ શું કામ આપ્યું છે પ્રારંભ તેનો આમુખથી બંધારણનો પ્રારંભ આમુખથી કેમ થાય છે એ જોઈએ તો બંધારણનું મહત્વ જોઈએ તો આમુખને બંધારણનો આત્મા કહ્યો છે મેં આગળ કીધું તેમ આમુખને શું છે બંધારણનો આત્મા કહ્યો છે જો આમુખ ન હોય તો બંધારણ જીવિત રહે નહીં આપણા શરીર પ્રમાણે આપણે શરીરમાં આત્મા ન હોય આત્મા નીકળી જાય આત્માનું પંખી ઉડી જાય તો આપણું શરીર શું છે એક ડેડ બોડી બની જાય છે અને એને ડાયરેક્ટ શું કરવામાં આવે છે દફનાવવામાં અથવા અંતિમ સંસ્કાર કરવામાં આવે છે તો આમુખમાં જે અમુક શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેના થકી તેના આધારે બંધારણ ઘડવામાં આવ્યું છે સમાજવાદી બરાબર બિનસાંપ્રદાયિક સર્વભૌમ રાષ્ટ્રીય એકતા રાષ્ટ્રની અખંડતા સ્વતંત્રતા બરાબર વાણી બધાને સમાનતા એ બધું શું આમુખમાં લખવામાં એ પરથી જ બંધારણ ઘડવામાં આવેલું છે જેમ કે ઉદાહરણ તરીકે લઈએ બિનસાંપ્રદાયિક બિનસાંપ્રદાયિકનો અર્થ શું થાય છે બધા જ ધર્મ કેવા છે સરખા છે એ પ્રમાણથી જે ધર્મના નિયમ બનાવવામાં આવ્યા છે બરાબર કે બધા ધર્મને શું આપે છે સમાનતા આપવાની છે એ પ્રમાણના કાયદા ઘડાય છે એ કાયદાના નીતિ નિયમો ઘડવાય છે એ પ્રમાણે આર્ટિકલ્સ એટલે કે અમે આપને કીધું હતું પરિષદો બનાવવામાં આવે છે એ બધું એ પ્રમાણનું બનાવવામાં આવ્યા છે એટલે કહી શકીએ કે આમુખ બંધારણનો આત્મા કહ્યો છે કોઈ પણ કાયદાના ઘડતરમાં તથા તેને પૂરી રીતે સમજવામાં કે અર્થઘટનમાં માર્ગદર્શન મળે છે આમુખથી કોઈ પણ કાયદો ઘડવો હોય હાલો ઘડી સમજી લ્યો કે આપણે સમાજવાદી સ્વરૂપમાં સમાજવાદી બાબતમાં અથવા બિનસ્વાદ સાંપ્રદાયિક બાબતમાં નવો કાયદો બનાવવો છે તો એ કાયદો ઘડવામાં આમુખ આપણે શું કરે છે મદદ પહેલું ચેપ્ટર પહેલું પેજ જોઈ લ્યો તેમાં બિનસાંપ્રદાયિક લખેલું છે તો એ બિનસાંપ્રદાયિકનો અર્થ એવું થાય કે બધા ધર્મ સમાન હવે કોઈ ધર્મનો કાયદો ઘડવો હોય તો એ ધર્મને બધાને સમાન રાખતો જ કાયદો ઘડવાનો બરાબર ઘડવામાં શું થાય છે મદદ થાય છે હવે કોઈ કાયદો ઘડ્યો ધર્મ પ્રમાણેનો કાયદો ઘડતા હોય અને એ સમાન ન થાય બીજા ધર્મથી ઊંચો અથવા તો નીચો રહી જાય તો એ બંધારણ ચાલે નહીં એ કાયદો ચાલે નહીં એટલે અમુક બંધારણના કાયદાને ઘડવામાં તથા તેને પૂરી રીતે સમજવામાં શું છે કાયદો કોઈ પ્રકારનો કાયદો છે તો એને પૂરી રીતે સમજવામાં મદદ કરે છે અને તેનું અર્થઘટન કરવાનો અર્થઘટન તો તમને ખબર જ છે કાયદાને તરોડી મરોડીને એમાંથી શું પરિણામ બહાર કાઢે એને અર્થઘટન કહેવાય બરાબર એના ઉપર ઊંડા વિચારો કરવામાં આવે જે તજજ્ઞો છે તેના ઉપર શું કરવાનો વિચાર વાણી વિમર્શ કરવામાં આવે પછી એનું શું થાય છે અર્થઘટન થાય છે તો જે આમુખ છે એ કાયદા ઘડવામાં તેને સમજવામાં અને તેના અર્થઘટનમાં શું કરે છે મદદરૂપ થાય છે અથવા તો માર્ગદર્શન આપે છે બરાબર એક એક માર્ગમાં સવાલ પૂછાઈ શકે છે બરાબર બાળકો અથવા તો આમુખનું મહત્વ બે માર્ગમાં સવાલ પૂછાઈ શકે છે કાયદાના હેતુ તથા તેનો આદર્શ કાયદો ઘડવા પાછળ સંસદ નીતિનું નીતિ શું છે તે જાણવામાં આમુખ મદદ કરે છે કાયદાનો હેતુ તેનો આદર્શ કાયદો ઘડવા પહેલાં તો કાયદાનો હેતુ શું છે
પછી તેનો આદર્શ કાયદો ઘડવા પાછળ સંસદ નીતિ, સંસદ નીતિમાં રાજ્યસભા વિધાનસભા એવું ગૃહ આવે, બંને ગૃહમાંથી શું ખરડો પસાર થાય, જો ખરડો પસાર થઈ જાય સર્વસંમતિથી અથવા તો બહુમતીથી સૌથી વધારે મત મળે બરાબર, એમાં પણ જે સંસદ સભ્યો હોય એ શું છે મતો આપે છે, પછી જે ખરડાને પસાર થાય છે, પહેલાં રાજ્યસભામાં પછી વિધાનસભામાં ખરડો પસાર થાય અને પછી રાષ્ટ્રપતિની સાઇન થાય તો એ ખરડો છે એ શું બની જાય છે, નિયમ બની જાય છે. જેમ કે આપણે 370ની કલમ હટાવી બરાબર, એવી ઘણી ખરો એનએસએસની જે કલમ લાગુ કરવામાં આવી, બધાને નાગરિકત્વ આપવામાં આવ્યું, એ બધો કાયદાનો હેતુ શું છે, તો કાયદાનો હેતુ થયું બધાને નાગરિકત્વ આપવામાં, જેને નાગરિક નથી એને પણ નાગરિકત્વ આપવાનું ભારતનું. પછી એનો આદર્શ કાયદો બનાવે છે, પહેલાં તો હેતુ પછી એનો એક આદર્શ કાયદો બરાબર, એનએસએસનો જે કાયદો બન્યો કે બધાને નાગરિકત્વ સર્વસમાન નાગરિકત્વ મળવું જોઈએ, પછી એ પ્રકારની સંસદ નીતિ એની પાછળ આ કાયદો ઘડવાની પાછળ સંસદ નીતિ શું છે કે આ બધા એને કાયદો ઘડવાથી લોકોને શું ફાયદો થશે બરાબર, લોકોમાં કેવા કેવા પ્રકારના લાભો થશે, એમાં કઈ કઈ પ્રકારની જાગૃતતા આવશે, એ બધી સંસદની નીતિ શું છે એ જાણવા માટે આમુખની મદદરૂપ થાય છે, આમુખ શું થાય છે મદદ થાય છે. પછી જોઈએ તો કયા પ્રકારની મુશ્કેલીઓના નિવારણ અર્થે કાયદાને ઘડવામાં આવે છે અને તેને નિર્દેશ આપણને આમુખમાંથી સ્પષ્ટ થાય છે. હવે અમુક પ્રકારની પરિસ્થિતિ હોય, જેમ કે આપણે જમ્મુ કાશ્મીરમાં 370ની કલમ હતી બરાબર, તો એ મુશ્કેલી હતી કે શું મુશ્કેલી હતી કે આપણે કોઈ જમ્મુ કાશ્મીરમાં જમીન ખરીદી ન શકીએ, તો આપણે તો ત્યાં કોઈ સાથે મેરેજ ન કરી શકીએ, આપણો છોકરો છોકરી ગમે તે દેશનો છોકરો છોકરી ત્યાંના દેશના છોકરા છોકરી સાથે લગ્ન ન કરી શકીએ, તે લોકો ગમે ત્યાં જમીન ખરીદી શકે, તે લોકો ગમે ત્યાં બિઝનેસ કરી શકે, આપણે કરી શકતા નહોતા, તો એ આપણે શું હતી મુશ્કેલી હતી. કઈ પ્રકારની મુશ્કેલી મે તમને કીધું, તેને નિવારણ અર્થે કાયદાને ઘડવામાં આવે છે, કાયદો ઘડવામાં આવ્યો, 370ની કલમ ઘટાડવાનો આવ્યો, લેહ લદ્દાખને શું કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો અને તેનો નિર્દેશ આપણને આમુખમાંથી સ્પષ્ટ થાય છે, કેમાંથી આમુખમાંથી સ્પષ્ટ થાય છે, આમુખમાં લખેલું છે, શું લખેલું છે આમુખમાં જોઈએ તો દરજ્જાની અને તકની સમાનતા, ખાલી આ બે પોઈન્ટ એક લીટી જોઈ લ્યો, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય, બધાનો દરજ્જો કેવો સરખો, બધાને તક કેવી સરખી મળવી જોઈએ, તો જમ્મુ કાશ્મીરનો દરજ્જો કેવો હતો ઊંચો હતો, આપણે ત્યાં કાંઈ કાર્ય નહોતો કરી શકતા, તો એનું એ કાયદાનું શું કર્યું છે નિવારણ કરી નાખ્યું અને એનું નિર્દેશન આપણે કેમાંથી મળી જાય આમુખમાંથી મળી જાય છે. આમ આમુખ બંધારણનો અર્થ છે. આમ આજે આપણે 3 પોઈન્ટ 4 પોઈન્ટ જોયા, બંધારણનો આત્મા છે, બંધારણના કાયદાના ઘડતરમાં તેને સમજવામાં અથવા અર્થઘટનમાં આમુખ મદદ કરે છે, પછી કાયદો આદર્શ કાયદો કઈ રીતે બને અને તે પાછળ સંસદ નીતિ કઈ છે એ, પછી કયા પ્રકારના મુશ્કેલીમાં તે કાયદો ઘડીએ છીએ અને કાયદા ઘડવામાં નિર્દેશન આપણે આમુખ કરે છે, આથી આપણે કહી શકીએ કે આમુખ બંધારણનો અર્ક છે. અર્ક તો તમને ખબર પડશે, અર્ક એટલે જે ગુલાબના અર્કમાંથી ગુલાબનું અત્તર બને બરાબર, ચંદનના અર્કમાંથી જે ચંદનનું અત્તર બને એને આપણે અર્ક કહીએ છીએ. તો બંધારણનો જે નિચોડ છે, બંધારણનો જે અર્ક છે એ છે આમુખ, બરાબર સમજી ગયા બાળકો. હવે આગળ જોઈએ તો કાયદાની કોઈ પણ કલમમાં કે વિગતોમાં કોઈ પણ અસ્પષ્ટતા કે વિસંવાદિતતા ઊભી થાય, કાયદાનો હેતુ સ્પષ્ટ થતો ન હોય ત્યારે આમુખ કાયદાની કલમને સમજાવવામાં તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ બને છે. આમુખ ક્યારે આપણે મદદ બને છે, જ્યારે કાયદાની કોઈ કલમમાં અથવા તો વિગતમાં અસ્પષ્ટતા હોય, કાયદો ઘડાઈ ગયો હોય બરાબર, અસ્પષ્ટતા હોય કે આ સાચું છે આ ખોટું છે, આ આપણે કાયદો છે તો શું કરવાનું છે, આમાં લોકો કઈ રીતે સાચા છે કે ખોટું છે, એ અસ્પષ્ટતા હોય કાયદામાં અથવા તો કેમાં કલમમાં. વિસંવાદિતા એટલે કે જે સંવાદિતા છે એને શું હોય, સ્પષ્ટ ન હોય બરાબર, કોઈ લોકો અલગ અલગ કહેતા હોય કલમ, ભાઈ આ રીતે આ કલમ છે તો આમાં આ સજા થાય, પણ બીજા લોકો શું કહેતા, આ જ કલમમાં સજા કેવી થાય છે, ઓછી થાય છે અથવા તો સજા વધુ થાય છે, તો કેવી હોય, વિસંવાદિતા હોય છે. પછી ઊભી થાય, કાયદાનો હેતુ સ્પષ્ટ ન થતો હોય કે કાયદો છે એ કયા હેતુથી ઘડવામાં આવેલો છે એ સ્પષ્ટ ન થતો હોય,
નો થતો હોય તો અમુક કાયદાની કલમને સમજવામાં તેનું અર્થઘટન કરવામાં શું થાય છે મદદરૂપ થાય છે મે હમણાં જ થોડીકવાર આપણે સમજ્યા તેમ કાયદો ઘડવામાં તેને સમજવામાં અને તેનું અર્થઘટનમાં કોણ મહત્વ થાય છે અમુક આપણે મદદરૂપ થાય છે એવી જ રીતે કોઈ વિગત અસ્પષ્ટ છે કોઈ કલમ અસ્પષ્ટ છે વિસંવાદિતતા એમાં ઊભી થાય છે કલમમાં અથવા તો વિગતમાં અથવા તો કાયદાનો જે હેતુ છે એ સ્પષ્ટ નથી થતો તો અમુક પરથી આપણે એ સમજી શકીએ છીએ અથવા તો આપણે એ મદદ કરે છે અમુક બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ છારે છે જો અહીંયા હોકાયંત્રની શબ્દ આપવામાં આવ્યો છે અમુક બંધારણની જોગવાઈઓ એટલે કાયદાઓ અલગ અલગ જે કાયદાઓ છે એને આપણે જોગવાઈ કહી શકીએ તો જે બંધારણની જોગવાઈઓ છે તેને સમજવા માટે તેનું અર્થઘટન કરવા માટે હોકાયંત્ર શું છે કે દૂરની વસ્તુ કોઈ આપણે દેખાતી ન હોય તો હોકાયંત્રથી જોઈએ તો એ વસ્તુ આપણી પાસે શું છે જોવા મળે છે તો જો જોગવાઈઓ આપણે સમજ પડતી ન હોય તો જે અમુક છે તેનાથી આપણે એ સમજી શકીએ છીએ તો એ હોકાયંત્રની ગરજ સારે છે કેનાથી જે કાયદાની કલમમાં અસ્પષ્ટતા હોય વિસંવાદિતા હોય કોઈ હેતુ સ્પષ્ટ ન હોય તો અમુક આપણે મદદ કરે છે એટલે આપણે એને કહી શકીએ કે હોકાયંત્રની ગરજ સારે છે કોણ અમુક બરાબર અમુક રાષ્ટ્રની એકતા અખંડતા નાગરિક વચ્ચેની બંધુત્વની ભાવનાઓને અને આદર્શોનો પડઘો છે કાલે જ મેં તમને કીધું હતું પડઘો એટલે કે પ્રતિબિંબ કેનું તો અમુક છે એ રાષ્ટ્રની એકતામાં વિવિધતા છે બરાબર પછી અખંડતા જે રાષ્ટ્રીયની અખંડતા છે એ જળવાઈ રહેવી જોઈએ રાષ્ટ્રીય જે એક સાથે જોડીને કાર્ય કરે છે જે ભારત દેશ બન્યો છે એમાં કોઈ પણ પ્રકારનો ફેર ફરાવો જોઈએ નહીં અને નાગરિકો વચ્ચેની બંધુત્વની ભાવનાઓ જે ભાઈ ભાઈની ભાવનાઓ છે જ્યારે ભારત દેશ અથવા તો કોઈ પ્રદેશ અથવા તો કોઈ વિસ્તાર મુશ્કેલ બને છે ત્યારે ત્યારના લોકો અથવા તો કોઈ જાત પાત વિચાર્યા વગર કોઈ ધર્મ જાતિ વિચાર્યા વગર બધા લોકો શું કરે છે તેની મદદ કરે છે તો એક બંધુત્વની શું થઈ છે ભાવના ભાઈચારાની શું છે ભાવના છે તો આ બધાનું એકતાનું અખંડિતતાનું અને બંધુત્વની ભાવનાનો કેવો છે આદર્શ પડઘો છે એટલે કે એક આદર્શ પ્રતિબિંબ કહી જાય શું આ મુખ આપણે એક પ્રતિબિંબ સમક્ષ સમજી શકીએ છીએ પછી અમુકને ઉચ્ચ આદર્શો તથા ધ્યેયોનું પીઠબળ મળે છે બરાબર અમુકમાં કોઈ પણ પ્રકારનો જો સુધારો કોઈ પણ પ્રકારની ગેરસમજ હોય અથવા તો અમુકના લીધે આપણે કોઈ પણ પ્રકારનો ન્યાય લડી શકતા નથી એ ભલે બંધારણના લીધે બંધારણના કાયદાનો જો અનુકરણ કરીએ તો તોડીએ તો આપણે એને શું સર્વમાન્ય સમાન ગણવા પડે પણ અમુકનું આપણે સર્વ સમાન ગણતા નથી તો પણ એને શું છે આખા બંધારણનું પીઠબળ મળેલું આપણે ન્યાય મળી શકતો નથી પણ અમુકથી આપણે જે બંધારણ છે જે ભારત દેશનું બંધારણ છે એ સમજવામાં તેને ઘડવામાં બરાબર અર્થ સ્પષ્ટ કરવામાં તેનું મહત્વ સમજવામાં અથવા તો તેનું અર્થઘટન કરવામાં મદદ થાય છે એટલે કે આખું બંધારણ કોનું પીઠબળ છે અમુકનું પીઠબળ છે કેનું અમુકનું બંધારણ પીઠબળ છે એટલે કે અમુકને ઉચ્ચ આદર્શો તો આપણું જે બંધારણ છે બધા ઉચ્ચ આદર્શો છે આપણી જે મહાન વ્યક્તિઓ છે તેના આદર્શોનું નિચોડ છે શું છે બંધારણ અને ધ્યેયો અલગ અલગ વ્યક્તિના જે ધ્યેયોનું શું છે પાળ પાડવાનું છે એ બધું પીઠબળ અમુકને મળેલું છે બરાબર બાળકો તો અત્યાર સુધી આ વિડીયો લેક્ચરમાં અત્યારે એટલું જ જોશું બરાબર આવતા વિડીયો લેક્ચરમાં આપણે બંધારણના આધાર સ્તંભ જોશું બંધારણ કેના ઉપર ઘડાવવામાં આવ્યું છે તેનો આધાર સ્તંભ આપણે કોઈ જોઈએ તો કોઈ મકાન છે કોઈ છત છે તો એક કોઈ પિલોડ ઉપર જે સ્તંભ છે એના ઉપર શું એને ટેકો રાખવો પડે જો એ સ્તંભ ન હોય તો કોઈ છત છે કોઈ બિલ્ડિંગ છે એ શું થાય છે પડી જાય છે તો બરાબર તો જે બંધારણ છે એ કોના ઉપર ખડું કરવામાં આવ્યું છે બરાબર કોના ઉપર એને કોનો ટેકો છે બરાબર જેના લીધે બંધારણ અત્યારે ચાલી રહ્યું છે એ આપણે આવતા લેક્ચરમાં જોશું બરાબર જય હિન્દ